રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગી ગયા છે, સવારનું રૂટિન હાલે છે. ફ્રેશ થાય એવી ને ઋષિ કૃષ્ણ સુધી કિલો બદલાવો ને થોડા ધોધ ઘટ કરો. સવારનું માલ થાલનું હાલે છે. આપણે મીમાન હર્ષભાઈ રોકાણ હતા અને ગયા હે આગળ ચા પીવા. પરબત કાકાની ભીમ બાપુ ચા પીવા ગયા હે. સુરભી રોલગોલીમાં બેઠા બહુ બહુ ખાઈ રહી. હમણાં હે ને ફૂક આવી ગઈ હતી, ફૂક આવી ગઈ હતી હમણાં બહુ જ. નહીં બે દી લાઈટ નહોતી રે. બહુ ખાઈલા છે ને હજી. આપણે આ લીંબુડી છે ને, દેશી લીંબુડી છે અને આવવા માંડી અને આવી છે. જારી ઝીણા ઝીણા લીંબુ છે આજે. પ્રથમ ના લીંબુ હજી બહુ નથી આવી. જારી બે જગ્યાએ આવી છે. શ્રી કૃષ્ણ ન ઉઠ્યા હે ભણા જવાનું તૈયાર. હું તો થઈ ગઈ ભાઈ, હું તો માનતો જ નથી. કઈ નથી ઉઠાડ માનતો નથી. બાકી જાય ત્યારે બધા બેઠા બોલો કે મારો કરીને દેખાડું. મીમાન ને મરચા લેવા ચટણી હારું. એ ગામમાં જ છે ટૂંકમાં વાવલ મરચી. એટલે સુકલ મરચાં લઈ આવી લાલ, પછી એને દાંડલા તોડીને ચટણીની આગળ જે વિધિ હોય એ ચાલો તમને વિધિમાં દેખાડ્યો. બાકી આગળ છે ને મરચા લેવા જવા છે. વરી પછી હે ને મહિનો દી બે મહિના સુધી 12 મહિના નંગરો કરવાની વસ્તુનો આવે. અને પણ આનું તો હે ને વિધિ બહુ લાંબી છે. ડાંડલા તોડવાના, હુકવવાના, દરાવવાની, ચારવાની. પણ તૈયાર પેકેટ લઈને એ અમને એટલું નથી ફાવતા. આ ફાવે ને એટલે લઈએ જ નહીં. અમારા ગામમાં જ હોય વરસની. હા હવે અમે નથી વાવતા. 7-8 વરસ નહીં થયા હોય હજી તો. બહુ વાવતા. વચમાં હે ને 2-1 વરસ બહુ ધીમી પડી ગઈ હતી, કોકળ આવી જતી. વરી પાછી થવા માંડી ને. દવા ઊંચો જ થઈ ગઈ હોય. હવે હે ને જીરાનું બે મોહમું લાલચ કરી બધે ને, એટલે આ મરચીમાં તો એક જ આવે. હા થાય તો આને કોઈ પૂગે નહીં. પણ આને હે ને શ્રાવણ મહિનેથી સેટ આજ સુધી આનું કામ બહુ હોય ને.
લાંબુ બહુ હોય ને, આઠ દી પાણી ને ધારી જેવામાં 3 દી 4 દી દવા ઉવાની બહુ ચાર્જ રાખવી પડે, નકર ના થાય ને વેચવા જતા ને ઈ સાંભળતા હો ને જેવા હુકાય એવા વેચ્યાવાના. પછી દરહ્યું ને પછી ચાલ્યું ને તેલ ભેરહ્યું ને કુટેડી કાયમ ના બ્લોગ માં કઈક ને કઈક મરચા નું કામ થાય હે, આખો એનો એક બ્લોગ ના બની શકે. અને મારે છે ને જ્યાં એ પોતા હાલે છે પોતા અધૂરા છે, અને મહેમાન ચા પીવા ગયા છે. મન થાય ને કે બહુ રધી લાગે, ચા પાણી પીને આવે ને બાપુ રમત બાપુ આવે ને અને છોકરા અહીંયા હે ભણવા, સવારે તરબૂચ નો નાસ્તો કરતા ગયા હે. વિમાન નાખણી હર્ષિભાઈ ગયા છીએ, અને અમારે હવે જવું છે વાડી ધારી વાવને પાણી પાવા. કાલ પાયું તો આજ તો પાછું જવાનું નથી, અટાણ મારે બાપુને જવું છે વાડી. છોકરા ભણીને આવતા રહ્યા છે, તરબૂચ ખાધું, હવે પોપિયું ખાવાનું. પોપિયું આપણે ઘરનું હોય, ને તરબૂચ છે હર્ષિભાઈના. મારે આખરે નથી ખાવું, મારે તરબૂચ ખાઈ લેતો. હા રાખી દે બેન, જો ડ્રેસ બ્રેસ બદલાવીને કમ્પ્લીટ લાવ. લા ઓ ખોટા, આપણે ઓલી વાવે પાણી પાવાનું હોય, બાંધલ વાવે ને મોટર ચાલુ કરી અહીંથી એની પાછળ છે, ત્યાંની મોટર છે ને એ ટૂંકમાં બારી કાઢેલ છે, એટલે અહીંયા પાણી મોટર વગર તો બહાર આવે નહીં. એટલે પછી અહીંથી લાઈન પાથરી અને પાઈ દઈને કંઈક બેરલ ભરી લઈ અને પાછા પાવા થાય. હાલો ડાયરેક્ટ છે ને મોટરનો ધંધેડો જ મૂકો. હાલો આગળ વાવનું પાણી પાવા, હવે હાંજ ચા પીવા. આપણે 2 કલાક થઈ બધી. હમણાં તો છે ને
મહેમાને પણ આવ્યા હતા અને ગિફ્ટે મને લઈ આવ્યા. અને મેં આ સબસ્ક્રાઈબર આપણે અહીં ભૂખતા નથી જે ઓલો ઘર તમે કાલના વિડીયો જોયું હોય એ વાથી કુરિયર કરી દીધો. હા, અમારી મુલાકાત હજી થઈ નથી, ખાલી ફોનમાં વાત થઈ હતી અને એની વાથે મોકલી દીધું કુરિયર. પછી કે તરબૂચ થઈ રહે ટૂંકમાં બેડી માથે હવા ખાવા આવ્યો કડીક વાર બેન તો તરબૂચ ખાતી ખાતી આવે બાવડો હે બહુ આઈ ટાટ બોર પવન આવે એસી પૂગે થોડી આને કઈ હા એટલે અંજવારી જાવ ચંદર એ વાંજવારી પેલા ઇન્વર્ટર હતો ને એ ને ઉનાળામાં લાઈટ વહી જતી ને એટલે કાપા ફરી આમ ફૂતા આપડે કાપા મેળી મેળી ઇન્વર્ટર આવ્યું ને તેદી મેળી પર હુવા નથી આવતા ને બી મચ્છર કરડ્યા અમારે દરિયો નજીક રહ્યો ને ટાઢો ભર પવન આવે જો ઓઠવલ આપડે ઓછા ને હોય ને એ વજન વાળું હોય તો ઉડી જાય છેલ્લે આપણું ઘર આવ નારિયેલ છે કેમ નારિયેલ છે કેમ રમતો આમ આમ થઈ મને ટાઈટ પડે હાલો જો દાયરો બધા બેઠો હે તરબૂચ ની પાર્ટી હાલે હે
ને ઠંડો ઠંડો પવન આવે છે. માન કે મેં તમને ખાવ કે ના બસ ફૂલ આંગળી વ્યારા કરી રાખી ખાઈ લીધું હે. એની બે વેલું ખાઈ લીધું પછી ભૂખ લાગી મારા દાદી વ્યારા કરી લીધા હે. તરબૂચ ખાઈ ને ભૂખે બહુ લાગ્યો પેટ ફૂલ થઈ ગયો. હાલો હવે અમે ઘડીક વાર અહીંયા ડાયરો કરી અને આજનો વિડીયો પૂરો કરી. સબસ્ક્રાઇબ કરજો મળી પછી જય શ્રી કૃષ્ણ રામ રામ.